पलसाणा तालुकानी शलथाण गामनी प्राथमिक शाळामां महिला सुरक्षा समिति द्वारा बाळाओ साथे थता जातीय સતામણીના બનાવો અટકાવવા માટે બેડ ટચ અને ગુડ ટચની જાણકારી આપવામાં આવી હતી। પલસાણા મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન રિદ્ધિ પટેલ દ્વારા બાળાઓને બેડ ટચ અને ગુડ ટચ વિશે જાણકારી આપવામાં આવી હતી અને ઘટનાઓ જ્યારે બને તે વખતે શું કરવું તેની સમજણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભાજપમાં મહિલા પ્રમુખ મનીષાબેન ચૌધરી તથા ચલથાણ ગામના સરપંચ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। रिद्धि महेशभाई पटेल एडवोकेट अने नोटरी छूँ अने पलसाणा तालुका महिला सुरक्षा समिति चेरमेन छूँ अने भारतीय जनता पार्टी में सूरत जिला महिला मोर्चा मंत्री छूँ। जलथाण प्राथमिक शाला में कार्यक्रम राखवामां आव्यो छे जेमां पोस्को विषेनी जानकारी बाळकोने आपवा माटेनो एक खूब ज जरूरी अने हालना समय संजोगों प्रमाणे बाळकों पर जे जातीय अत्याचारो थई रह्या छे आपणे जोईए तो हाल छेल्ला घणा महिनामां नानी बाळकीओ पर रेप बळात्कारना प्रसंगो वधता गया छे अने हूँ एक महिला सुरक्षा समिति चेरमेन तरीके पब्लिक ने बाळकोने आचार्योने अने आपणा तमाम जनताने अपील करवा मांगू छूं के आपणे आपणा बाळकोनी सावचेती आपणे आपणी जाते राखवी पड़शे। आपणे आपणा बाळकोने जागृत करवा माटे एमना शारीरिक अंगो गुड टच बेड टच के कोईक आपणने सारी रीते पकड़े छे के कोई आपणने खराब रीते पकड़े छे कोईक आपणने प्रलोभन आपीने बोलावे धारो के चॉकलेट छे आपणे आपणने सौने खबर छे के एक दीकरी 10 वर्षनी जेने एक वड़ापाव ખવડાવવાની લાલચ આપીને એના ઉપર રેફ કરવામાં આવ્યો હતો અને હું ન્યાયતંત્રની ખૂબ ખૂબ આભારી છું કે એ દીકરીને ફાંસીની સજા આપવામાં આવી હતી। આજે હું અહીંયા ચલથાણ પ્રાથમિક શાળામાં આવી છું બાળકોને પોસ્કો વિશેની જાણકારી આપવા માટે કે કઈ રીતે બાળકોને લલચાવી ફોસલાવી બહેલાવીને એમનું શારીરિક શોષણ કરવામાં આવે છે। તો હું આપ સૌને અપીલ કરીશ કે આપણે સૌએ થઈને જાગૃતતા લાવવાની છે અને બાળકોને કે જે આ રેફ અને બળાત્કારના કેસો વધતા ગયા છે એને અટકાવવા માટે આપણે સૌએ સાથે મળીને ઝુંબેશ ચલાવવી પડશે। અત્યારે હાલના જોડવામાં એક બનાવ બન્યો 11 વર્ષની દીકરીને પીખી નાખવામાં આવી। હું નથી ઈચ્છતી કે હવે પછી કોઈ પણ માતા પિતાની વાલસોઈ દીકરીને આ રીતે પીખી નાખવામાં આવે। મારી ન્યાયતંત્રને હાથ જોડીને નમ્ર અપીલ છે કે આ દીકરીના ગુનેગારોને કડકથી કડક ફાંસીની સજા ફરમાવવામાં આવે અને હું આપ સૌને પ્રજાજનોને પણ વિનંતી કરું છું કે આપણી દીકરીઓને આપણે માતા પિતા ટીચર્સો આચાર્યો કે જે સામાજિક રીતે આગેવાનો છે એ લોકો આપણે સૌ સાથે મળીને ઝુંબેશ ચલાવીએ અને દીકરીઓને જાગૃતતા લાવીએ એમાં દીકરાઓને પણ સમજાવીએ। અને મારી માંગ છે કે બેટી વધાવો બેટી બચાવો ઝુંબેશ હેઠળ આપણે દીકરીને વધાવવાની છે દીકરીને આગળ લાવવા માટેના પ્રયાસો કરવાના છે।